તો અટાણની છોકરી તો હગાઈ કરવી હોય તો એમ કે રાજકોટ રહેવું હોય તો મારે હગાઈ કરવી છે. લગભગ અત્યારે 20,000 લિટર દૂધની એવરીડે મીઠાઈ બનાવે છે. 40 કરોડ નું દેણું હતું. જે કઈ કરું છું બિઝનેસ માટે જ કરું, મારા શોખ માટે. અત્યારે મારે રાજકોટ 2 ફ્લેટ છે, પણ મને રહેવાનું ગામડામાં જ મજા આવે છે, અને હું લાઈફ ટાઈમ રહીશ તો એ ગામડામાં જ વધારે. તો તમે બીજા બહેનોને શું કહેવા માંગો કે હાઉ આપણે નોકરી કરવી, ઘરમાં પડ્યું રહેવું, મોબાઈલ લઈને બેઠું રહેવું? અમે કોઈ લોકેશનમાં નથી બેઠા, તમારી જેમ જ છે, જંગલમાં જ છીએ. બરાબર, છતાં અમારી પાસે 400 ગામની ગરાગી. જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, ગાય ગામડું ને ખેતી એકબીજાના પૂરક છે, તો ગામડાને મજબૂત કરવા માટે ગામડામાં સારામાં સારા રોજગાર ઊભા થાય અને એમાંય ગાય આધારિત રોજગાર ઊભા થાય તો સમજવાનું કે ગામડાની કિંમત વધી અને ગાયની કિંમત વધી. એવા જ એક સફળ વ્યક્તિ, નિષ્ફળ થયેલા, નિષ્ફળતામાંથી સફળતા પ્રાપ્ત કરેલી એવા રાજુભાઈ પટેલ. રાજુભાઈ લગભગ અત્યારે 20,000 લિટર દૂધની એવરીડે મીઠાઈ બનાવે છે અને કોઈ કંપનીને નથી આપતા, ગામડામાં જ બનાવે છે અને રિટેલ જ વેચે છે. ક્વોલિટી મેન્ટેન કરે છે અને કસ્ટમર મેન્ટેન કરે છે. તો રાજુભાઈને આપણે એટલે અહીંયા બેહાડ્યા છે કે રાજુભાઈમાંથી ગામ્ય સમાજે, ગામના યુવાનોએ ખૂબ શીખવા જેવી બાબત છે, પ્રેરણા લેવા જેવી બાબત છે. આપણે કોઈ શેરના વિરોધી નથી, શેરમાં રહેવાવાળા અમારા દુશ્મન નથી, પણ જેટલું મહત્ત્વ શેરનું છે ને એના કરતાંય 10 ગણું મહત્ત્વ ગામડાનું છે. કારણ કે ગાય ગામડું ને ખેતી, જો ગામડું વિખાય એટલે સંસ્કૃતિ ગઈ, અને ગાય વિખાણી, ગાય ગઈ એટલે તમારા સારા આહાર ગયા, અને ખેતી વિખાણી એટલે બધું ફેન્સી ચાઇનીઝ ખાવાનું આવી ગયું, ઓલું ફ્રીજમાં રાખીને મહિનો મહિનો હકાલવાનું. આ બધામાંથી મુક્તિ મેળવવા માટે ગાય ગામડું ને ખેતી, એમાં એક સફળ વ્યક્તિ. રાજુભાઈ, તમારો પરિચય આપો, તમારું ગામ ઠામ અને તમે શું કરો છો? મારું ગામ ગુંદા છે, રાજકોટ જિલ્લાનું, રાજકોટ તાલુકાનું ગુંદા ગામ, કુવાડવા પાસે આવેલ છે. ત્યાં લગભગ અમે 12 વર્ષથી આ ગાય આધારિત જે દૂધની પ્રોડક્ટ આવે, મીઠાઈ આવે, એ બધું બનાવી અને ગામડા ત્યાંથી લગભગ 400 ગામની અંદર અમે રિટેલ સપ્લાય કરી છે. હવે એમની અંદર ગ્રામ્ય વિસ્તારની જે રોજગારી કહેવાય, પહેલો તો પ્રશ્ન એ છે કે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી મળવાની મુશ્કેલ છે, તો એના માટે અત્યારે એક યુનિટ હોય તો યુનિટ દીઠ જે 50-100 માણસની રોજગારી વધે એ ગ્રામ્ય વિસ્તાર જળવાઈ રહે. બીજું કે ગ્રામ્ય વિસ્તારમાં આવા ધંધા કરવાથી, માનો કે લાકડું છે તો ગ્રામ્ય વિસ્તારમાં આપણને સસ્તું મળી રહે, તો પ્રોડક્ટ બનાવવામાં તમને ફાયદો થશે. પ્લસ જગ્યા મોટી મળે તો તમે વર્કિંગ ગમે એવડું કરી શકો, પ્રોજેક્ટ ગમે એવડો બિલકુલ કરી શકો. પછી કે જે તમે ગાયું રાખેલી છે તો ગાયુંના દૂધ છે બજારમાં આપણે વેચી કે 70 રૂપિયા 80 રૂપિયા 90 રૂપિયા 100 રૂપિયા સુધી વેચીને એનો ખર્ચો નીકળતો નથી. તો આમના માટે જે ગૌશાળા ચલાવતા હોય, ગાયું રાખતા હોય, એના માટે એક પ્રેરણા છે કે ગાયને ખવડાવવાથી માંડી અને છેઠ સુધીના પ્રોજેક્ટ ક્યાં સુધી તમે લઈ જઈ શકો અને એમાં કેટલી રોજગારી, કેટલી કેટલી આગળ અલગ અલગ પ્રકારની. અત્યારે તમારી પાસે કેટલી ગાયું છે? 132. અને એના ગોબરનું બધું શું કરો તમે? અમે ગોબર બધું બાયોગેસ પ્લાન્ટ છે, બાયોગેસ પ્લાન્ટમાંથી અમે આખી ડેરી ચલાવી. એટલે આ બાયોગેસ પ્લાન્ટ નહોતો ત્યાં તમને વર્ષે ગેસ સિલિન્ડર કેટલા લાગતા હતા? સમથિંગ દરરોજના 4-5 હજાર રૂપિયાના ગણી લેવાના. વરહના કેટલા લાગતા હતા? તો 15 લાખ તો ગણી જ લેવાના, ખાલી ગેસના પૈસા. ગેસના તો બાયોગેસ કર્યો પછી તમને હવે કેટલો ગેસ, બાટલા કેટલા લાગે છે? બાટલા સમજો કે અમુક ટકા કોઈ પ્રેશરવાળા કામ હોય એ જ કામ એમાં લાગે, બાકી બધું બાયોગેસમાં થઈ જાય. આખું માનો કે તમે દૂધ છે તો ગાયના દૂધમાંથી માવો બનાવ્યો, માવામાંથી આપણે જાંબુ બનાવવા છે, તો જાંબુ બનાવવા માટે ગેસ જોઈ, તો જ્યાં ખર્ચો થતો એની આવક થાય. બિલકુલ. અને જ્યાં ખર્ચો થતો એની આવક થાય ને એ જ બિઝનેસ સફળ થાય. બિલકુલ, બહુ મુદ્દાની વાત છે. તો રાજુભાઈ પાસે એટલી બધી કોઠાહૂત છે અને એનું મગજ એટલું બધું કામને મેન્ટેન કરે છે કે નાનામાં નાની વસ્તુમાંથી બાય પ્રોડક્ટ બનાવી અને આપણે કેમ સર્વાઈવલ થઈ શકી. જો કે એમાં એમના પત્ની, તમારું નામ શું છે બેન? અલ્પાબેન લિંબાસિયા. અલ્પાબેન લિંબાસિયા, એનું પણ ખૂબ મોટું યોગદાન છે. બેન તમે શું શું કરો ત્યાં પ્લાન્ટ ઉપર? મારે પહેલાં તો ઓર્ડર
સપ્લાયનું ઓર્ડર લેવાનું અને બિલિંગનું ટોટલ હું હેન્ડલિંગ કરું છું. અને આમ તમે તો ન્યા પ્લાન્ટે એટલે વાડીએ જ રહ્યો છો ને, તમારી વાડીમાં જ પ્લાન્ટ કર્યો છે. તો અટાણની છોકરી તો હગાઈ કરવી હોય તો એમ કે રાજકોટ રહેવું હોય તો મારે હગાઈ કરવી છે. તો તમે તો રાજકોટથી ગામડે વી આવ્યા હતા, તમને નથી થતું રાજકોટ રહેવાનું? એમના બાપુજી રાજકોટના રહી છે. મને પહેલેથી જ મને બિઝનેસનો શોખ હતો અને હું જે કંઈ કરું છું બિઝનેસ માટે જ કરું, મારા શોખ માટે. અત્યારે મારે રાજકોટ બે ફ્લેટ છે, પણ મને રહેવાનું ગામડામાં જ મજા આવે છે અને હું લાઈફ ટાઈમ રહીશ તો એ ગામડામાં જ વધારે. તો તમે બીજા બહેનોને શું કહેવા માગો કે હાઉ આપણે નોકરી કરવી, ઘરમાં પડ્યું રહેવું, મોબાઈલ લઈને બેઠું રહેવું, સડા પહેરીને રોડ ઉપર બેહવું, તમને શું સંદેશ? એ વસ્તુમાં હું માનતી જ નથી. એક તો મને કા ઓટલા જી ભરાય છે, ઓટલા પંચાયત, એકેયમાં હું માનતી નથી. ઓડની ફોર બિઝનેસમાં બહુ ખરાબ છે અને દૂષણ જ છે એક જાતનું. કેટલાના ઘર ભાંગે છે અને કા સેલ એક્ઝિબિશન જેવા જે રાજકોટમાં માહોલ થઈ ગયા છે કે આ વસ્તુ આ છે તો અહીંયા જવાનું બધું પ્રેરાઈને જાય છે. એના કરતાં પોતપોતાના જો હરેક વ્યક્તિ પોતપોતાના કામ કરે ને એમાં ફોકસ કરે ને. તમને ગામડામાં રહેવું ફાવે એટલે જનરલ બહેનોને જે શહેરના અબળખા જેને ઉપડી ગયા છે, જેને શહેરમાં રહેવું ફરજિયાત હોય એના આપણે વિરોધી નથી, પણ ઘણા કેસ મને એવા જોવા મળ્યા છે કે બહેનો જીદ કરતી હોય અને બિચારાઓને ગામડે 50-50 વીઘા 25-25 વીઘા 20-20 વીઘા જમીન મૂકીને શહેરમાં જવું પડતું હોય. તો જે અબળખાવાળા બહેનો છે એને ખાસ તમે શું સંદેશ દેવા માંગો? પહેલા તો છે ને એનામાં છે ને સમજ શક્તિ જ નથી અને એકબીજા છે ને આ બાહ્ય દેખાવને અને બાહ્ય જે છે ને અત્યારનું વાતાવરણ એને પ્રેરાઈને જે કરે છે ને એને સમજાવવા નુકસાનકારક છે, એને આપણે સમજાવવા અઘરા છે. હા, એને મનમાં ભૂત સવાર છે એટલે એને સમજાવવા આપણને અઘરા છે. પણ ખરેખર ગામડાની લાઈફ એમાં ખૂબ આનંદ આવે છે અને લોકો શહેર છોડીને ગામ જવા માંડ્યા, કારણ કે ગામડામાં ઓક્સિજન શુદ્ધ મળે, ખાવાનું શુદ્ધ મળે, પછી આમ કંઈ તો માણસોય શુદ્ધ મળે મોટા ભાગના ગામડામાં. ત્યાં તમારું ટેણિયું, તારું નામ શું છે? કેવિન. ત્યાં તને તને રાજકોટમાં રહેવાનું મન નથી થતું? ના. તો તને અહીંયા જ રહેવાનું ગમે? વાડીએ. ઓફકોર્સ. હા. શું વાત છે, તો શું કરી ત્યાં પ્લાન્ટમાં? પ્લાન્ટમાં હું જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે મારા મમ્મી પપ્પાની સાથે, જેમ કે પપ્પા અત્યારે મને કલાક મને મેનેજમેન્ટનું શીખડાવતા હોય કે હવે તો આગળ સ્ટાન્ડર્ડમાં જાસ તો તારે હવે શું ભણવું જોઈએ, શું કરવું જોઈએ, પછી ડેરી પ્રોડક્ટની અમે મીન્સ પપ્પાનું પ્લાન કહેતા હોય કે હવે આપણે આગળ આ કરવાના છીએ તો એની ઉપર શું ફોકસ દેવો છે. અને પછી એ ગૌશાળામાં ચક્કર માર્યો. પહેલાં હું જ્યાં સ્ટાર્ટિંગ હતો ત્યાં ગૌશાળામાં દૂધ લખતો પહેલાં કે કેટલું આજનું દૂધ આવે, કાલનું આવે, પછી મહિનામાં કેટલું કયા દિવસે વધે છે, કયા દિવસે ઘટે છે, એ બધું હું ફ્રી ટાઈમમાં મારા કરું. બાકી પછી હવે હોમવર્ક નહીં બને, ઓરલ ક્લાસીસ. તો તને ત્યાં જ મજા આવે છે? હા. કેટલા રૂપિયા ધંધો ચાલુ કર્યો તો બોલ. અને હવે હવે મહત્ત્વની વાત એ છે કે આપણી આયુર્વેદિક ભાઈ છે ને, એ ભાઈ એક વખત આજથી 12-13 વર્ષ પહેલાં માઇનસમાં હતા, ઝીરોમાં ન કહેવાય પણ માઇનસમાં. એની માથે 2 કરોડનું દેણું હતું. 40 કરોડ. ઓ સોરી, 40 કરોડનું દેણું હતું લગભગ, એમ સમજી લો. કઈ સાઇલમાં આ દેણું હતું આપણે? 2010માં રાજુભાઈની માથે 40 કરોડનું દેણું હતું. ત્યાંથી ભાઈ મીઠાઈને લઈ, ગામડાને લઈ, ગામડામાં પ્લાન્ટને લઈ અને અત્યારે મહિને કરોડનું ટર્નઓવર કરતા થયા. તો રાજુભાઈ, તમે આ બધી પરિસ્થિતિમાંથી પાસ થયા તો હિંમતનું આવ્યા અને હજી તમને ગામડા આવી એટલો લગાવ છે અને હજી તમે કામને પકડી રાખ્યું છે, તો એના વિશે શું કહેશો તમે? પહેલી વસ્તુ તો એ કે તમારા ભેગા શક્તિ હોવી જોઈએ. તો ઉર્જા શક્તિ એ આવે ક્યાંથી? ઘરથી. તો પહેલાં તમારા નજીક કોણ ગણે તો કે ધર્મપત્ની, એ તમને ઉર્જા ન આપે એટલે તમે કાંઈ કરી ના શકો. સીધું કયો ને, ઘરવાળીનો સપોર્ટ જોઈએ. બરાબર છે, એટલે એ સપોર્ટેબલ હોય એટલે દુનિયા તમે લડી શકો. અને અમારે જાગતું ઉદાહરણ છે કે એને એમ કીધું કે આંબી દો એટલે અમે આંબી દઈ. બરાબર છે. પણ ટાર્ગેટ એ આપે ને અચીવ અમારે કરવાના, એ 12 વર્ષમાં એ જ કર્યું. મતલબ બે માણા તો નહીં, હું તો એમ કહું છું કે આખો પરિવાર સાથે હોય ને તો જ માણસને સફળતા મળે, બાકી સફળતા મળવી શક્ય નથી. ઘરમાં એક આમ તાણે ને એક આમ તાણે ને એક ગોબર ગેસનો પ્લાન્ટ કરે ને એક ગેરેજ કરે ને તો કોઈ દી મેળ પડે નહીં. એટલે બહુ મહત્વની ભૂમિકા છે. આપણો જે બિઝનેસ છે એમાં ઝીણવટપૂર્વક ધ્યાન રાખીને જેટલી જગ્યાએ જે જગ્યાએ આપણે ક્યાં થાપ ખાઈ છીએ એનું પુનરાવર્તન બીજી વાર થવું ન જોઈએ.
અને ખાસ ખાવા પીવાની આઈટમ છે એટલે સ્વાદ ઉપર એની બધું ટેસ્ટ નો આવે તો લોકો કોઈ કામ નું નથી. કોઈ લોકો સર્વિસ જરૂરી છે, ભાવ જરૂરી છે, માર્કેટ જરૂરી છે, માહોલ જરૂરી છે, સંબંધ જરૂરી છે, આ બધું ગ્રામ્ય વિસ્તારને જરૂર જળવાવું જોઈએ. અમે કોઈ લોકેશનમાં નથી બેઠા, તમારી જેમ જ છે, જંગલમાં જ છીએ, બરાબર. છતાં અમારી પાસે 400 ગામની ગરાગી છે. બહુ સરસ મિત્રો. પછી સરકારની કેટલી બધી યોજના છે, તમે સરકારની કઈ કઈ યોજનાનો લાભ લીધો છે? એ સરકારની યોજનામાં અમે તો સમજી લો ને કે અમે MSME આપ્યા, મશીનરી જે મળે સરકાર તરફથી એમાં 80%, હા, એ અમને સમજો કે 35% સબસિડીવાળી વ્યાજ સહાય, બધું કોલેસ્ટ્રોલ વગર લોન છે, આ બધું આપણને સરકારે પ્રોવાઈડ કરેલ છે. તો મિત્રો આ તો ઇતિહાસમાં એક બહુ મોટી સાક્ષી કહેવાય સરકારની, કે આપણા ગઈઢિયા ઓલી 22,000 લોન લેતા ને કુવો ગારવાની, એમાં 100 વીઘા જમીન પૈસા નહોતા અને ઠળ નીકળી જાય ને ત્યાં તોય લોન ન ભરાતી. અમારી પાસે પૈસા નહોતા અને 40 બાયો દરરોજ જાંબુ બનાવવા આવતી, તો એક જાંબુ નાનું બને એક મોટું બને સાઈઝમાં, હા, અને 40 માંથી 3 બાયો રહી ને એ કારખાનામાં હોય આટા મારતી હોય, એની પાછળ આપણે એક માણા બીજો રાખવાનો પાણી પીવાનું, ઓલું બરાબર. પછી એક ભાઈ એવાય કે તમે જાંબુ મશીન લઈ લો, એ જાંબુ ખાલી મશીન લીધું તો એ પ્રોડક્શનની અંદર 40 બાયો તો નીકળી ગઈ, પણ જ્યાં 100 કિલો બનતા હોય ને 110 કિલો એવરેજ આવી, એટલે પહેલાં તમે કોસ્ટિંગમાં તમે વ્યવસ્થિત બેઠા. અને ખાદ્ય પદાર્થમાં ખાણીપીણીમાં જે નફાના ગાળા હોય એમાં આપણે ધ્યાન દેતા નથી, એટલે નફામાંથી લોસીસ જે જતા હોય લોસીસ કવર કરવા બહુ જરૂરી છે. સામાન્ય બોઈલર હાલતું હોય તો લાકડું કેટલું ખાવું જોઈએ, તો કે અહીંયા 5,000 લિટર દૂધ હોય તો કેટલી કલાક બોઈલર હાલવું જોઈએ, આ બધું એનું ટાઈમિંગ હોવું જોઈએ. એ ટાઈમિંગ વગરના કામ હોય તો સવારે બીજા એક જગ્યાએથી તમારો ખર્ચો થતો અને એક જગ્યાએ ઇન્કમ થતી, સાંજે કાંઈ વધે એક જગ્યાએ લોસ જતો, લોસ થતો. એટલે ઝીણી ઝીણી બાબતનું ધ્યાન રાખી સરકારની યોજનાઓનો લાભ લઈને સારી રીતે ગામડામાં જો પ્રોજેક્ટને મેનેજમેન્ટ કરીએ તો ગામડામાં એ સારામાં સારી આવક છે એવું રાજુભાઈમાંથી પ્રેરણા લેવું. અને તમારે કોઈને મીઠાઈ લેવી હોય તો એના કસ્ટમર કેર નંબર અને એડ્રેસ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, તમે ત્યાં સંપર્ક કરી શકો અને તમે મીઠાઈનો પણ ઓર્ડર કરી શકો. સારી ક્વોલિટીની મીઠાઈ બનાવે છે, એકદમ પરફેક્ટ, કોઈ જાતની મિલાવટ નથી, અને ગમે ત્યારે તમને ચેક કરી લેવાની છૂટ છે, ગમે ત્યારે લેબોરેટરી કરી લેવાની છૂટ છે. મિત્રો આવા લોકોને સપોર્ટ કરવો, આવા લોકોને પ્રમોટ કરવાના, આવા લોકો સાથે જોડાઈને કામ કરવું, એ પણ એક જીવનનો લાવો છે અને એ પણ એક રાષ્ટ્ર સેવા અને માનવ સેવા છે. કારણ કે ડુપ્લિકેટનો રાફડો ફાટ્યો છે એવાની વચ્ચે જ્યારે તમારે ઓરિજિનલ વસ્તુને પરખવી, પકડવી અને વાપરવી, એ પણ એક બહુ અત્યંત મહત્ત્વની બાબત છે. સારું લાગે તો શેર કરજો. વંદે ગો માતરમ. ભારત માતા કી જય.